છેલ્લા ઘણા સમયથી નેતાઓના કોંગ્રેસ છોડવાની ખબરો નિયમિત આવતી રહે છે આવા સમયમાં કોઈ નેતા કોંગ્રેસમાં જોડાય તો એ આશ્ચર્યજનક સમાચાર બને છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે જે એનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા તથા ડાબેરી વિચારધારાના નેતા હોવાની છાપ ધરાવતા કનૈયા કુમાર વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે આ સાથે જ ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં સામેલ થવાના છે ટેકનિકલ અવરોધને કારણે તેઓ હાલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ શક્યા નથી પરંતુ તેમનું કોંગ્રેસમાં સામેલ થવું નિશ્ચિત છે ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણી દલિત નેતા તરીકે લોકપ્રિય છે જ્યારે કનૈયા કુમાર હંમેશા કેન્દ્રીય સરકારને ટાર્ગેટ કરે છે આ બંનેના જોડાવાથી મરણ પથારીએ પડેલી કોંગ્રેસને સંજીવની મળવાની આશા છે ઉલ્લેખનીય છે કે જિગ્નેશ અને કનૈયાના કોંગ્રેસમાં જોડાવાની સમાંતર નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યાની ઘટના પણ બની છે તાજેતરમાં અતિવૃષ્ટિને કારણે જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પૂર આવતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા શહેરના વોર્ડ નંબર બાર માં સમાવિષ્ટ વિસ્તારો પણ પૂર પ્રભાવિત હતા સ્થાનિક કોર્પોરેટર તથા જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી સહિતના આગેવાનોએ પૂરથી વોર્ડ નંબર બાર માં સો કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કરતું આવેદન કમિશનરને પાઠવ્યું છે આ ઉપરાંત તેમણે પૂરની સંભવિત સ્થિતિ જોઈ તંત્રએ સ્થાનિકો તથા આગેવાનોને સાવધાન રહેવાની તાકીદ

ખેતરની લાખ બત્રીસ હજાર ચારસો ની કિંમતનો બે હજાર સાતસો બાણું બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો પોલીસે ખેતરના રખેવાડ સતુભા જાડેજા નામના શખ્સની અટકાયત કરી છે તેમજ ખેતર માલિકને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે